चलो केम छो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 मां विषय छे विज्ञान, चेप्टर नंबर 1 पाक उत्पादन अने व्यवस्थापन, एनी आपणे चर्चा करता हता। एमां आपणे जोयुं हतुं के खेतीना उत्पादन माटे, बराबर छे, आपणे जे पाकनुं उत्पादन करीए छीए એમાં બે પ્રકારના પાક હોય, ખરીફ પાક અને રવિ પાક। ક્યારે કયો પાક વાવવામાં આવે છે, બરાબર છે, અને કઈ વસ્તુ એમાં વાવવામાં આવે છે એના વિશે ચર્ચા કરી હતી। પછી જો આપણે કોઈ પણ ખેતીનું ઉત્પાદન કરવું છે તો પાક ઉત્પાદન માટેના જે પદ્ધતિઓ હોય એમાં આપણે ભૂમિને કઈ રીતે પહેલાં તૈયાર કરવી, બરાબર છે, એમાં જે સાધનો ખેતીના ઓજારોનો ઉપયોગ થાય છે એના વિશે ચર્ચા કરી ગયા હતા। પછી આપણે કરીએ છીએ વાવણી, એટલે કે બીજને વાવવું, એની પરંપરાગત ઓજાર જે છે, બરાબર, કેવી રીતના આપણે વાવીએ છીએ એ જોઈ ગયા હતા। એના પછી હતું કે વાવ્યા પછી પહેલાં તો એને ખાતર આપવું પડે, તો કયા કયા પ્રકારનું ખાતર હોય, તો કે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર। એમાં કુદરતી અને કૃત્રિમ ખાતરના તફાવત જોઈ ગયા, અને સાથે સાથે એ પણ ચર્ચા કરી કે કુદરતી અને કૃત્રિમ ખાતર જે છે કે કઈ રીતના બને છે, અને કયું ખાતર જે છે એ જમીનને સારી એવી ફળ ફળદ્રુપતા આપે છે અને કયું ખાતર નુકસાન કરે છે। આપણે જોઈ ગયા કે કુદરતી ખાતરથી જે છે જમીન સારી એવી બને છે, બરાબર છે, અને કૃત્રિમ ખાતર વધારે પડતા ઉપયોગથી જમીનને ઘણું નુકસાન થાય છે, એના વિશે પણ આપણે ચર્ચા કરી ગયા હતા। હવે આપણે ખાતર આપી દીધા પછી શું જરૂરી છે, તો કે સિંચાઈ। સિંચાઈ એટલે પાણી આપવું, બરાબર છે। ચલો એમાં જોઈએ તો કે સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે। સમયે જ્યારે એને જોઈએ ત્યારે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે। જીવંત રહેવા માટે પ્રત્યેક સજીવને, આપણે જીવંત રહેવું હોય આપણે પાણી વગર એક દિવસ રહેજો, બરાબર છે, પાણી વગર જીવન શક્ય નથી। કોઈ પણ સજીવને જીવંત રહેવા માટે પાણીની જરૂર હોય। વનસ્પતિના ફૂલ ફળ અને બીજની વૃદ્ધિ તેમજ વિકાસ માટે પણ પાણીનું વિશેષ મહત્ત્વ છે, બરાબર છે। વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે, જેની સાથે ખનિજો અને ખાતરોમાં પણ શોષણ થાય છે। વનસ્પતિમાં લગભગ 90% પાણી હોય છે, વનસ્પતિમાં 90% પાણી હોય, આ ચેપ્ટર આપણે ભણી ગયા છીએ, બરાબર છે, કે વનસ્પતિ, અને 7મા ધોરણમાં પણ આવતું, અને આમાં પણ આપણે ચર્ચા કરી ગયા છીએ કે ખાસ કરી અને 6ઠા ધોરણમાં જે વનસ્પતિનું ચેપ્ટર છે કે પ્રાણી ઓલા પાણી જે છે એ મૂળમાંથી કેવી રીતના ઉપર જાય છે, અથવા તો પાંદડાઓ જે છે, બરાબર છે, અને ખોરાક બનાવવા માટે પણ પાણી કેટલું જરૂરી છે, તો વનસ્પતિમાં અને બાષ્પોત્સર્જનની ક્રિયા કરે તો વનસ્પતિમાં 90% પાણી હોય છે। તમે એક જ દિવસ માટે કોઈ પણ કુંડું હોય, બરાબર છે, એમાં 2-3-4-5 દિવસ પાણી એને પાયા વગર તમે રાખશો, બરાબર, ધીમે ધીમે એ સુકાતું જશે, તો પાણી વગર કોઈ પણ વનસ્પતિ અને જે આપણે પાક મેળવવો એ શક્ય નથી। પાણી આવશ્યક છે કારણ કે બીજનું અંકુરણ સુપ્ત પરિસ્થિતિમાં થતું નથી। બીજને ઉગવું હોય તો સુપ્ત પરિસ્થિતિ એટલે સૂકું, પાણી વગરનું, તો કે ઉગી શકતું નથી। પાણીમાં ઓગળેલા ખનિજોનું વહન વનસ્પતિના પ્રત્યેક ભાગમાં થાય છે, બરાબર, પાણીમાં ઓગળેલા ખનિજોનું વહન જે છે એ વનસ્પતિના પ્રત્યેક ભાગમાં થાય છે, તે પાકને ઠંડી, બરાબર, એટલે કે હિમ તેમજ ગરમ હવાથી રક્ષણ આપે છે। સ્વસ્થ પાકના ઉછેર માટે જમીનમાં પાણીનો ભેજ જાળવી રાખવા માટે ખેતરમાં નિયમિત રૂપે પાણી આપવું પડે છે, બરાબર, એને વ્યવસ્થિત એવી વનસ્પતિને રાખવા માટે, એને સારું ઉત્પાદન મેળવવા માટે સમયાંતરે પાણી આપવું પડે છે। સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક મુજબ, જમીન મુજબ અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે, બરાબર, કેટલી જમીન એવી હોય કે જે પાણી તમે પાઓ, બરાબર, સિંચાઈથી પદ્ધતિથી આપણે કોઈ પણ રીતે પાણી પાઈએ જમીનને, તો કેટલી જમીન એવી હોય કે પાણીનું શોષણ કરી શકતી હોય, પછી તમે થોડા દિવસ પાણી ન આપો ને તો એમાંથી જ વનસ્પતિના મૂળમાંથી એ પાણી લઈ લેતું હોય। ઘણી એવી જમીન હોય કે પાણી તરત જ વહી જતું હોય એટલે વારંવાર પાવું પડે, પછી કેટલા એવા પાક હોય, બરાબર છે, કે જેને પાણીની ઓછી જરૂર પડે, બરાબર, ચોમાસામાં જે પાક વવાતા હોય એમાં પાણીનું પુષ્કળ જરૂર પડે એટલે એને ચોમાસામાં વાવવામાં આવે, બરાબર, ઉનાળામાં જે પાક વાવવામાં આવે છે, કઠોળ છે, બરાબર, બીજા કોઈ ઉનાળામાં જે પાક વાવે છે તો એમાં પાણીની ઓછી જરૂર પડતી હોય, તો જેવી પરિસ્થિતિ જેવી જમીન એ પ્રમાણે પાણી આપવામાં આવે છે, અને ઋતુ મુજબ, બરાબર છે, કે ઉનાળો હોય તો એમાં વધારે આપણે પાણી આપવું પડે, શા માટે વધારે પાણી આપવું પડે,
તો કે ઉનાળામાં પહેલાં તો આપણે એ જોઈએ કે ઉનાળામાં આપણે એવા જ પાક વાવીએ કે જેને ઓછા પાણીની જરૂર પડે, પણ પાણી વગર તો શક્ય નથી. તો ઉનાળામાં તડકો એટલો હોય કે બાષ્પીભવન થઈને પાણી સીધું ઉપર વહી છે, બરાબર છે? તો ઉનાળામાં જે આપણે ખેતર સૂકા હોય તો ત્યારે આપણે વારંવાર પાણી આપવું પડે છે. જ્યારે ચોમાસું હોય તો થોડા દિવસ થાય ત્યાં પાછો વરસાદ આવી જાય એટલે બહુ જરૂર પડતી નથી. શું જમીન તેમજ પર્ણો દ્વારા બાષ્પીભવનનો દર વધારે હોવાથી આવું હોઈ શકે? તો કે હા, બાષ્પીસર્જનનો પાણી વધારે ગુમાવે છે એના લીધે પણ આપણે પાણી વારંવાર પાકને આપવું પડે છે, બરાબર. ચલો, આ વર્ષે પાણી આપવા સમયે હું વધારે સતર્ક રહ્યો. ગયા ઉનાળામાં મારા છોડ સુકાઈને મરી ગયા હતા, બરાબર. એ એક કોષ્ટકમાં એવું આપેલું છે કે જો ઉનાળામાં વધારે પાણી જેમ જોઈએ વનસ્પતિ એમ પાણી આપવું, નહીંતર તો છોડ સુકાઈ જાય. એના પછીનો પોઈન્ટ છે સિંચાઈના સ્ત્રોત ક્યાં ક્યાં છે. તમે પાણી આપવું છે પણ કેવી રીતના આપશો, બરાબર છે? એના સ્ત્રોત તો કૂવાઓ, બોરકૂવાઓ, તળાવો, સરોવર, નદી, બંધ એટલે કે ડેમ તેમજ નહેરો સિંચાઈના સ્ત્રોત છે. આ એક માર્કમાં પૂછાય. ચલો, હવે તમે આપણે કોઈ પણ વરસાદ આવે, બરાબર છે, પાણીનો સંગ્રહ કરીએ. વરસાદ આવે ત્યારે પાણીનો સંગ્રહ કરવા માટે તો કે કૂવાઓ, બોરકૂવાઓ, તળાવો, સરોવર, નદીઓ, બંધ, ડેમ એમાં આપણે પાણીનો સંગ્રહ કરી લઈએ. આ જે વસ્તુ છે એના સ્ત્રોત કહેવાય, એમાં પાણીનો સંગ્રહ કરીએ. જ્યારે વરસાદ નથી આવતો, જરૂર પડે ત્યારે એમાંથી આપણે ખેતર સુધી પાણી પહોંચાડીએ છીએ. તો પાછળ તમે આકૃતિ જોઈ શકો છો, બરાબર છે. એમાં તમે જોવો જોઈ તો કે સિંચાઈની પરંપરાગત રીતો એ જોવો, એટલે એમાં તમને હું ચર્ચા કરીશ, બરાબર છે. ચલો, સિંચાઈની પરંપરાગત રીતો. ચલો, હવે તમે જોશો કે કૂવાઓ, સરોવર તેમજ નહેરોમાં ઉપલબ્ધ પાણીને ખેતરમાં પહોંચાડવાની રીતો જુદા જુદા ક્ષેત્રોમાં જુદી જુદી હોય, બરાબર છે. કૂવાઓ, સરોવર અને નહેરોમાં પાણીને ખેતરમાં પહોંચાડવાની બધાની રીત અલગ અલગ હોય. તો એમાં જોઈએ આપણે તો કે ઢોર અથવા તો મજૂર આ ક્રિયાવિધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ઢોરથી પણ આ પાણી પહોંચાડવા ઉપયોગમાં લેવામાં આવે છે, અથવા તો કોઈ મજૂર કામ કરે છે એના દ્વારા. અર્થાત આ રીતે સસ્તી છે પરંતુ ઓછી કાર્યક્ષમ છે, બરાબર છે. અમુક રીતો આપેલી છે એ સસ્તી છે અને કાર્યક્ષમ, એટલે મહેનત ઓછી કરવી પડે. એમાં પહેલી જોવો જોઈએ છે મોઠ, દેખાય છે આકૃતિમાં. ચલો, મોઠ એટલે, ચલો, એમાં તમે જોઈ શકો છો કે પાણી કિનારા ઉપર આખો આમ તમે લાઈન કરી હોય, બરાબર છે. આખી હરોળમાં તમે વનસ્પતિ આપણે વાવેલી હોય, ક્યારા કહેવાય એને. તો એમાંથી કૂવામાંથી સિંચી અને કોઈ મજૂર છે આપણે કામ કરે છે એમાં નાખી દે એટલે આમ પાણી ચાલ્યું છે, બરાબર. બીજું છે ચેન પંપ, બરાબર. તો ચેન પંપમાં શું હોય તો તમે જોઈ શકો છો કે બાજુમાં તળાવ કે નદી કાંઈ પણ હોય એમાંથી આખી આમ સાંકળ બનાવે ચેન દ્વારા, બરાબર. પછી મશીન ચાલુ થાય અને જેમ ચક્ર ફરે, ચેન ફરે, એમ પાણી આવતું જાય અને ધોરિયામાં જમીનમાં એટલે કે ખેતરમાં પહોંચે છે. પછી એના પછીનું છે ઢેકલી. ચલો, એનાથી શું થાય છે તો કે તમે જોઈ શકો છો પથ્થર જેવું આપણે કેમ હિંચકા ખાતા હોય, બરાબર. આમ તેમ હિંચકા નહીં પણ આપણે શું કહેવાય ઓલું જોઈ એક બાજુ બેસીએ એટલે ઉપરનું ઉપર નીચે થતું હોય એ ટાઈપનું હોય, એના લીધે પાણી મળે, બરાબર છે. પાછું આ નમાવી દે એટલે પાણીની ડોલ કૂવામાં જઈ અને પાછી ભરીને ઉપર આવે અને અહીંયા મૂકે, બરાબર. ચલો, એના પછી છે રહેઠ. ચલો, રહેટ એટલે ઉચ્ચાલનનો પ્રકાર. તો તમે જોઈ શકો છો એની આકૃતિ આપેલી છે કે બળદ જે છે, બરાબર છે, એના ઉપર જેમ આપણે હળ રાખતા હતા એવું લાકડાની પટ્ટી જેવું રાખી દઈએ અને બળદ જેમ આમ આટા ફરે એમ ઉપર ચક્ર છે તમને દેખાય છે કૂવામાં કે કોઈ પણ જે આપણે અહીંયા વાવ કે બનાવેલી હોય એમાં રાખે, બરાબર છે, અને આમ ફરતું જાય એટલે પાણી આવે. તો આ બધી સિંચાઈની પરંપરાગત રીતો હતી, પણ હવે અત્યારના સમયમાં આપણે આ રીતનો સાવ ઓછા વ્યક્તિઓ એટલે કે મોસ્ટ ઓફ કોઈ ઉપયોગ કરતું નથી, બરાબર છે. હવે આધુનિક સિંચાઈ પદ્ધતિઓ આવી ગઈ છે. કેવી આધુનિક સિંચાઈ પદ્ધતિઓ, એના વિશે આપણે ભણવાનું છે કે જેમાં પાણીનો ખૂબ જ બચાવ થાય છે.
પાણીનો ખૂબ બચાવ થાય છે અને આપણે સારી રીતે જે છે બરાબર છે ખેતરમાં પાણી આપી શકીએ અને પાણીનો બચાવ થાય, સમયનો બચાવ થાય અને મહેનત પણ ઓછી લાગે છે, બરાબર છે। તો આ જે છે સિંચાઈની પરંપરાગત રીતો હતી, હવે પછી એની આવશે આધુનિક સિંચાઈ પદ્ધતિ, બરાબર। આધુનિક સિંચાઈ પદ્ધતિ, ચલો એમાં સિંચાઈની આધુનિક પદ્ધતિઓ દ્વારા આપેલ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ થાય છે અને એની મુખ્ય બે પદ્ધતિ છે। એક છે પહેલી ફુવારા પદ્ધતિ, તો કે આ પદ્ધતિમાં ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે, વ્યવસ્થિત સમતલ ન હોય અસમતલ ભૂમિ હોય એના માટે કરવામાં આવે છે। જ્યાં પાણી ઓછી માત્રામાં હાજર હોય, પાણી ઓછું હોય ને આપણે આખા ખેતરમાં પહોંચાડવું છે ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે। કાટખૂણે પાઇપના ઉપરી છેડા પર ફરતી નોઝલો લગાવેલી હોય છે, બરાબર છે। આકૃતિ એ છે ફુવારા પદ્ધતિ, જોવો જોઈએ એમાં, બરાબર, એમાં નાની નાની બધી આખા નોઝલ લગાવેલી હોય, મુખ્ય પાઇપ સાથે જોડાયેલ હોય છે। જ્યારે પંપની મદદથી પાણી મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે, પંપની મદદથી શું થાય પાણી મુખ્ય પાઇપ સુધી પહોંચે, ત્યારે તે ફરતી નોઝલમાંથી બહાર નીકળે છે, એવો છટકાવ થાય ફુવારા જેવો, બરાબર। ફુવારો તો બધાએ જોયો જ છે અને ઉપર એવી રીતે થાય છે જેમ વરસાદ પડતો હોય તેમ। ફુવારા પદ્ધતિ રેતાળ ભૂમિ માટે ખૂબ જ ઉપયોગી છે, એવી રીતે નોઝલ ગોઠવામાં આવે કે જેમ વરસાદ પડતો હોય। ફુવારો તો તમે જોયો જ છે, બરાબર છે, આખી આમ તમે કહો એવી રીતના કે આમ આ ખેતર છે દાખલા તરીકે, બરાબર, આવી રીતના અહીંયા પાક વાવેલો છે, બરાબર। તો અહીંયા બાજુમાં જે છે આ નોઝલો રાખી દીધી, પછી એક અહીંયા છોડ પા બધે આટલા એટલે અંતરે સુધી હોય, પછી અહીંથી ફુવારા પડતા હોય, આવી રીતના હોય, બરાબર। આકૃતિ તમને આપેલી જ છે, ક્લિયર બધાને, સરસ, ચલો। એટલે આધુનિક સિંચાઈ પદ્ધતિમાં એક છે ફુવારા પદ્ધતિ, બીજું છે ટપક પદ્ધતિ, બરાબર છે। તો કે આ પદ્ધતિ વરે પાણી ટીપે ટીપે, ટપક પદ્ધતિ એટલે ટીપે ટીપે છોડના મૂળમાં પડે છે, આથી તેને ટપક પદ્ધતિ કહે છે। ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે, બરાબર। બગીચાઓમાં તમે એક વૃક્ષ પાસે જ, તો કે બધે એવી રીતના ખેતર હોય, બરાબર છે, તો આમ લાઈન ગોઠવી દઈએ, આ ખેતર છે આમાં આમ લાઈન ગોઠવી દઈએ, જ્યાં વૃક્ષ કે છોડવો છે, બરાબર, દાખલા તરીકે આ વૃક્ષ છે, ત્યાં ટીપા 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 એમ પડ્યા જ કરે, એટલે એને ટપક પદ્ધતિ કહે છે। આ પદ્ધતિ પાણીનો વ્યય થતો નથી, એટલે કે આ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તારોમાં એક વરદાન સમાન છે, બરાબર છે। તો અત્યારની આ બે પદ્ધતિ, ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ કહેવાય છે, બરાબર છે। ટપક પદ્ધતિ એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિ, ટીપે ટીપે છોડના મૂળે, બરાબર છે, ત્યાં જે આપણે લાઈન કહીએ રાખી દેવામાં આવે ને, ધીમે ધીમે ટપ ટપ એટલે કે નાના નાના ટીપા સ્વરૂપે સતત પાણી પડ્યા કરે, એટલે પાણીનો વ્યય સાવ ન થાય અને ઓછું પાણી હોય તો પણ આખા ખેતરના પાકને આપણે પાણી વ્યવસ્થિત રીતે આપી શકીએ છીએ, બરાબર છે। તો આજે આપણે ચર્ચા કરી સિંચાઈની, એમાં પરંપરાગત રીતો, અત્યારની આધુનિક રીત, સિંચાઈના સ્ત્રોત અને સિંચાઈ શા માટે જરૂરી છે આપ્યું। હવે આપણે ખેતરમાં પાક ઉગાડીએ છીએ, બરાબર, ભૂમિને તૈયાર કરી, વાવણી વાવી, બરાબર, કુદરતી ખાતર આપ્યું, પાણી આપ્યું, હવે શું થાય, પાણી આપશો એટલે નિંદણ, બરાબર। નિંદણ એટલે શું, નિંદણથી રક્ષણ, તો એનું જે આપણે જોવાના છીએ આના પછીના લેક્ચરમાં આપણે ચર્ચા કરશું, બરાબર। અત્યાર અહીંયા સુધી રાખીએ છીએ, ખાસ કરીને આ પદ્ધતિઓ જે છે તમે હજી એક વખત વાંચી લેજો એટલે યાદ રહી જાય, બાકી કાંઈ જ નથી આ ચેપ્ટરમાં, ખાલી સમજવા જેવું જ છે બધું, બરાબર છે। બીજું તમને તો જે આ સિંચાઈ પદ્ધતિઓ સમજાવી એમાંથી તમારે 10 નાના ક્વેશ્ચન રફ નોટમાં લખવાના છે કે જેથી કરીને તમે વાંચો, રિવિઝન થાય, બરાબર છે। ચલો અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ, થેન્ક યુ।